રૂપિયાની એક પાર્ટીએ નક્કી કર્યું હતું કે વ્યાખ્યાનની પાઠ 1.25 કરોડની એક પાઠ બનાવે, 1.25 કરોડની એની ઈચ્છા છે. આવી 9 પાઠનો લાભ લેવો છે, કારણ કે આ પાઠ ઉપર બેસીને મહાત્મા દેશના આપે અને લોકોના જીવનમાં જે પરિવર્તન આવે એ બધાનો લાભ અંશિક તો આપણને મળે કે ના મળે. ઉપાસના લાભ ક્યારેય છોડતા નહીં, આખા ઉપાસનો લાભ અપાઈ જાય તોય કેજો, ફૂલ નહીં તો પાંખડીનો લાભ આપે. એક ઈંટ પણ જો આની અંદર અમારી ચાલી જશે એટલો તો લાભ આપણને મળશે. પ્રભુનું આ સમોસરણ અને એ સમોસરણ પર બેસીને પરમાત્મા 4 મુખે દેશના આપે છે. ભગવાનના 4 રૂપ, એક ઓરિજિનલ અને બીજા 3 કૃત્રિમ. 3 ડાયમેન્શન તો આજે આવ્યું છે, અનંતકાળથી પરમાત્મા જ્યારે જ્યારે દેશના આપે ને ત્યારે ઓટોમેટિક 3 ડાયમેન્શન નહીં, 3 પરમાત્મા, ત્રિમૂર્તિ પરમાત્મા, ત્રિપરિમાણીય નહીં, ટોટલી 3 પરમાત્મા એવા બેઠા હોય. કેમ કે ગોળ સમોસરણ હોય, ચારે બાજુ લોકો બેઠા હોય તો ભગવાન ન દેખાય તો મજા શું આવે. માટે દેવતાઓ સિંહાસન વગેરે ચારે બાજુ રચે, છત્ર વગેરે રચે, એના પર 3 પરમાત્માની પ્રતિકૃતિ બનાવે અને ભગવાન બેસે અને બોલે ત્યારે તમને એમ જ લાગે કે આ જ સાચા ભગવાન છે. અને વિશેષતા જુઓ, 1000 જણ બેઠા હોય એક જ ભગવાનની સામે, 1000 જણને એમ જ લાગે જાણે ભગવાન મને જ કહી રહ્યા છે. ઘણી વખત નહીં, ઘણા લોકો કહેતા હોય કે આજનું વ્યાખ્યાન સાહેબ મારા ઉપર જ હતું. મેં કહ્યું બેન આવા 10 જણા કહી ગયા, કહાની ઘર ઘર કહી, બધા જ ઘરમાંની રામ કહાણી તો અંતે તો સરખી જ હોય છે. આપણી વાત છોડો, 10 જણને ભગવાનના સામે 1 લાખ જણ બેઠા હોય, લાખે લાખને એમ જ લાગે મને ઉદ્દેશ્યને જ કહી રહ્યા છે. આ પ્રભુનો અતિશય ચતુર્મુખ પરમાત્મા. જો આ બાજુ દેખાય છે, કેમ ગયું આગળ? ચતુર્મુખ એટલે ભગવાન 4 દિશામાં. જુઓ તમને અહીંયા 1 દેખાયા, 2 દેખાયા. આર્ટિસ્ટની કમાલ જુઓ, તમને એક જ પિક્ચરમાં 4-4 ભગવાન તમને બતાવે છે. દેખાય છે ઉપર અને પાછળ દેખાય છે, બહુ ટફ છે આ. એક પિક્ચરમાં 4 દિશાના 4 પરમાત્માને લાવવા, આ 4 પરમાત્માને કોર્નર પર બેસાડી, ક્રોસમાં બેસાડી, 4 ભગવાનને બહાર કાઢ્યા આ પ્રભુ. જો હવે સાંભળજો, પાસનાચર્યમ નામનો ગ્રંથ છે, એમાં એક મંત્રીની વાત આવે છે. રાજા તરફથી એનું વારંવાર અપમાન થાય છે, એટલે એને મહાત્માને વાત કરી, હું શું કરું, દરિદ્રતા છે, અપમાન છે, બહુ સહન કરવું પડે છે. મહાત્માએ એને કીધું, તારા ઘરમાં જે તારો દીકરો છે ને એના અંતરાય કર્મ બહુ ભારી છે, એના કારણે તારા ઘરમાં દરિદ્રતા છે. યાદ રાખજો, દીકરાના અંતરાય ભારી હશે ને બાપ ગમે તેટલી મહેનત કરશે, બાપ કમાણી નહીં કરી શકે. ખાલી બાપના જ અંતરાય કર્મનો ક્ષોભસમ જોઈએ એમ નહીં, દીકરાનો પણ ભેગો જોઈએ. એટલે આપણે ત્યાં લખ્યું છે, કોઈ પણ વસ્તુ લાવો, લક્ષણવંતી વસ્તુ લાવવાની, અપલક્ષણી એક વસ્તુ પણ જો આવી જાય ઘરની બધી જ સંપત્તિ ખતમ કરવા. વસ્તુ પાડી ઘોડીને લઈ આવ્યા હતા તેજસ્વી લક્ષણવંતી, ઘોડી આવ્યા પછી વસ્તુ પાડ અપ એન્ડ અપ, જોતા આવડવું જોઈએ. મારી પાસે લાવતા નહીં, મને કાંઈ આવડતું નથી. એટલે મારુતિ લઈને આવશે, ફ્રન્ટી લઈને આવશે, BMW લઈને આવશે, ફરારી. જરા આના લક્ષણ જોઈ આપો ને. મેં કીધું તારા લખણ બરાબર જોઈએ, એના લખણ જડના હું લખણ જોવાના છે. આપણે અપલખણા, આપણી ગાડીને લખણવંતી જોઈશ. મહાત્માએ કીધું કે તારા દીકરાનું છે ને અંતરાય કર્મ બહુ ભારી છે, તો શું કરું? મંત્રીએ પૂછ્યું અને મહારાજ આખી વિધિ બતાવી ધ્યાન. આજકાલ આપણે ત્યાં ધ્યાન ઘટતું જાય છે, પેલા તો જ્ઞાન જ ઘટતું જાય છે, પછી ધ્યાન ક્યાંથી આવે? ધ્યાનની પહેલા શું જોઈએ? જ્ઞાન. જ્ઞાન વગર સાચું ધ્યાન થઈ શકે છે? આંખ બંધ કરીને પગ પર પગ ચડાવી દીધા એટલા માત્રથી ધ્યાન ન થાય, એને યોગા કહેવાય. રામદેવ બાબાના ધર્મ ધ્યાન, શુક્ર ધ્યાન, એની વિધિ છે. પેલા જ્ઞાન મેળવ. અને મહાત્માએ એ પિતાને કીધું કે તારો દીકરો દેવ પ્રસાદ, એને તું ધ્યાન કર. શેનું ધ્યાન? ચતુર્મુખ પરમાત્માનું ધ્યાન કર. આખી વિધિ બતાવી અને વિધિ કર્યા બતાવ્યા પછી ધ્યાનના પ્રકાર બતાવ્યા અને એનાથી ફાયદા કેટલા થાય, અને એમાંનો એક ફાયદો અંતરાય કર્મ દૂર થાય. કોઈ પણ અંતરાય,
દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય, વીર્યાંતરાય, પાંચ પ્રકારના અંતરાય કીધા છે. મારે દાન આપવું છે પણ હું દાન નથી આપી શકતો. ઘણી વાર એવું એ બને, રૂપિયા હોવા છતાં માણસ દાન ન આપી શકે, આપે તો પાછું આવે.